वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप जोईशुं धोरण आठ विषय गुजराती जेमा सदैव पोथी भरवाना छे, जेमा बीजू काव्य एक ज दे चिनगारी जे प्रार्थना गीत छे, एमना कवि छे हरिहर भट्ट। हवे भाग एक में आप जोई गया छे, भाग एक में आप सदैव पोथी भरी थी जेमा प्रश्न एक थी प्रश्न वीस सुधीनी समझण मेळवी छे। હવે તમે તમારી સધ્યપોટીમાં લખી કાઢ્યા છે એક થી વીસના જવાબો, જો ના લખ્યા હોય તો લખી દેજો। આપણે ભાગ એકમાં જોઈ ગયા છે, હવે આજે આપણે ભાગ બેમાં એકવીસ પ્રશ્નથી જોઈશું। જોઈએ નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો। શગદી અને અભટાઈ એ બે વચ્ચે શું સંબંધ છે તે જોઈએ આપણે। તમારે તમારી સધ્યપોટીમાં લખવાનું છે। સગડી જીવનનું પ્રતીક છે અને અભટાળી એ તારાનું પ્રતીક છે। આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પરંતુ મારા એટલે કે કવિના જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો રહ્યો છે। આગળ જોઈએ આપણે બીજું, કાયા અને માયા। કાયા એટલે દેહ, તન શરીર અને માયા એટલે સંસારની મોહમાયા। માનવનો દેહ તેનું શરીર છે અને સંસાર એટલે કે જગતની મોહમાયા શરીરમાં રહેલા મન સાથે સંબંધિત છે। ત્રીજું જોઈએ તો કે થથરે અને ફફડે। થથરે એટલે ઠંડીમાં કાયા થથરે છે અને ફફડે એટલે દર્દથી માણસ ફફડે છે। થથરેમાં કંપન છે અને ફફડેમાં ભયનો અનુભવ છે। જોઈએ હવે બાવીસમું, નીચેના શબ્દોના બબ્બે સામાનાથી શબ્દો લખો। નીચે જે શબ્દો આપ્યા છે એના બબ્બે સામાનાથી શબ્દો લખવાના છે, બરાબર? બધું જ તમારે તમારી સધ્યપોટીમાં લખવાનું છે। જોઈએ આપણે પહેલું અનલ, તો અનલનો અર્થ થાય આગ અને બીજો અગ્નિ। અનલ શબ્દના બે અર્થ થાય, એક આગ અને અગ્નિ। જોઈએ બીજું વિપત, તો કે મુશ્કેલી અને આફત। ત્રીજું જોઈએ ચાંદો, તો કે શશી અને ચંદ્ર। ચોથું જોઈએ સૂરજ, તો કે સૂર્ય અને ભાનુ। પાંચમું જોઈએ કાયા, તો કે તન અને શરીર। છઠ્ઠું જોઈએ લોઢું, તો કે લોખંડ અને લોહ। સાતમું જોઈએ મહેનત, તો કે પરિશ્રમ ઉદ્યમ। આઠમું આભ, તો કે આકાશ ગગન। નવમું અટાળી જરૂખો છજું। કંપન ધુજારી અને થથરાટ। તો આ શબ્દોના બબ્બે અર્થ તમારી સધ્યપોટીમાં લખવાના છે આ રીતે। હવે જોઈએ ત્રેવીસમું, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ આપો। ગગન, તો કે ધરા। જિંદગી, તો મોઠ। ઉતાવળ, તો ધીરજ, વિરુદ્ધાર્થી છે ને હા। ઠંડી, તો કે ગરમી। અધિક, તો કે ઓછું, અધિકનું શું થાય વધારે, અને વિરુદ્ધાર્થી આ માંગ્યો છે એટલે કે ઓછું। સવાર, સાંજ। ચોવીસમું જોઈએ વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવો। જેમ કે પહેલું જોઈએ ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ, શું આવશે? ખર્ચી। તો તમારે લખવાનું છે ખર્ચી, આપણે જોઈ ગયા છે ને હા। એવી જ રીતે જોઈએ નીચે, ત વત્તા અ વત્તા અણ વત્તા અ તા ખ વત્તા ઓ, શું આવશે? ટણખો। સ્વરને કાઢી નાખવાના, બરાબર ને? સ્વર અને વ્યંજન જોડીને લખવાના છે, જો અહીંયા ટણખો આ છૂટા પાડ્યા છે, છૂટા પાડ્યા છે ને એને આપણે જોડીને લખવાના છે। બીજી રીતે જોઈએ ત્રીજું, તો કે ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ર વત્તા ઈ, ચિનગારી। ચિનગારી છે ને હા, જો ચી તો આપણને પાછળ ઈ સંભળાય છે ને હા, એટલે અહીંયા લખ્યું છે ચ વત્તા ઈ। પછી એવી જ રીતના જોઈએ ન, તો નની પાછળ આપણને અ સંભળાય છે ને હા, એટલે ન વત્તા અ। પછી એવી જ રીતના જોઈએ ગા, તો કે ગા પાછળ આપણને આ સંભળાય છે એટલે ગ વત્તા આ। પછી એવી રીતના જોઈએ રી, તો કે ર વટા ઈ,
तो शू बन से चिंगा दी। हमें जो ये 25 मु जोधनी सुधारी फरी थी लखो। आज जोधनी है ये सुधारी ने फरी थी लखवानी छे। जेम के चिंगारी तो चिंगारी आ खोटू लख्यू छे तो अहीं सुधारी ने तमारे लखवानू छे। एज रीते जो जिंदगी तो जिंदगी पण खोटू लख्यू छे तमारे सुधारी ने लखवानू छे अहीं आप्यु छे बराबर। एवी ज रीतना जामगिरी तो जामगिरी पण अहीं खोटू लख्यू छे भूल छे ने हाँ ते तमारे लखवानू छे। विपत तो विपत में पण भूल छे सुधारी ने लखवानू। धीरज धीरज में पण भूल छे ते तमारे सुधारी ने लखवानू धीरज। छठ्ठो विश्वानंद तो एमां पण भूल छे भूल छे ने जो स्व में भूल छे अहीं स्वर्णायन आपेलो छे ने पेलो स्व छे ने हाँ तो तमारे लखवानू छे। पछी अग्नि तो अहीं अग्नि में पण भूल छे तमारे सुधारी ने लखवानू। निष्क्रियता तेमां पण भूल छे तो तमारे लखी देवानू छे सुधारी ने। मोट्यू तो मोट्यू पण खोटू लख्यू छे अहीं जवाब आप्यो छे मारे सुधारी ने लखवानू छे। जो ये 26 संधि जोड़ो संधि ने जोड़वानी छे। विश्व वत्ता अनल शू आवशे विश्वानल। पछी जो ये बीजू महावत्ता अनल शू आवशे महानल। रुधिप्रयोग नो अर्थ आपी वाक्य में प्रयोग करो। रुधिप्रयोग नो अर्थ आपी ने वाक्य में प्रयोग करी लखवानू छे। आपणे जोईए पहेलू जिंदगी खर्ची नाखवी तो एनो अर्थ शुं थाय जीवन वेरफी देव। कवि कहे छे ने मारू तो जीवन बधु व्यस्त जतुं रह्युं तो के जीवन वेरफी देव तेमां वाक्य बनावानुं छे। मां संतानोनो उछेर पारळ मां संतानोना उछेर पाछळ पोतानी जिंदगी खर्ची नाखे छे। एवी ज रीतना जोईए बीजू मेहनत करवी એટલે કે સફળતા મળવી સફળ થવું। મારી આખા વર્ષમાં કરેલી મહેનત ફળી સારા ગુણ આવ્યા વાક્ય બન્યું ને તે તમારે બનાવીને લખવાનું છે। વિપત પડી મુશ્કેલી પડી સાચું બોલનાર માણસને અમુક સમયે વિપત પડતી હોય છે। આગળ જોઈએ આપણે ધીરજ ખૂટવી તો કે ધીરજ ન રહેવી આશા છોડી દેવી એવો અર્થ થાય। હવે એનું વાક્ય બનાવીએ વજન ઉતારવાની મહેનતમાં મારી ધીરજ ખૂટી ગઈ આ વાક્ય બનાવ્યું છે તે તમારે લખવાનું છે બરાબર સરદાર પોથીમાં। હવે જોઈએ 28 નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો। આ નીચે શબ્દ આપ્યા છે એના ધ્વનિઓ છૂટા પાડીને લખવાના છે। ધ્વનિ એટલે કે અવાજ આ જે શબ્દમાં આપણને જે પાછળ સંભળાતો હોય સ્વર તે આપણે લખવાના છે બરાબર। તો જોઈએ જન તો પાછળ આપણને શું સંભળાય છે જન તો જોઈએ જ જ વટા અ વટા ન વટા અ બરાબર। જન જની પાછળ આપણને અ સંભળાય છે સંભળાય છે ને હા એવી જ રીતે આપણને ન સંભળાય છે। જોઈએ આપણે બીજું સઘળી તો કે સ વત્તા અ વત્તા અણ તા અ વત્તા ગ વત્તા ઈ સઘળી ઈ સંભળાય ને છેલ્લે હા એટલે આપણે આ રીતના પહેલાં બોલી જોવાનું અને પછી આપણે લખી દેવાનું બરાબર। તો કે સઘળી તો સ વત્તા પાછળ આપણને અ સંભળાય પછી અણ સંભળાય પછી અ સંભળાય ગી તો કે ગ વત્તા ઈ એવી જ રીતે જોઈએ મહાન તો કે મ વટા અ મ અ સંભળાય ને આપણને હા એટલે મ વટા અ હા એટલે હ વટા આ ન વટા અ લ વટા અ મહાનંદ થઈ ગયું। એવી જ રીતના જોઈએ ઠથરે તો કે ઠ વટા અ વટા ઠ વટા અ તા ર વટા એ ઠથરે રહે છે ને આપણને પાછળ થથળેમાં થ વત્તા અ આપણને થમાં અ સંભળાય છે પાછળ જે પાછળ સંભળાતો હોય એ આપણે લખવાનું જેમ કે થ થ વત્તા અ પછી પાછળ અ સંભળાય છે આપણને એટલે થ વત્તા અ પછી રે તો રે પાછળ આપણને એ સંભળાય છે એટલે ર વત્તા એ તો એ રીતે તમારે લખવાનું છે આ રીતના બરાબર। હવે આગળ જોઈએ આપણે 29 નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી 10 થી
बार लीटी में एक फकड़ो लखो। मैं आ नीचे कौंस में शब्द आप्या छे एनो उपयोग करीने तमारे 10 थी 12 लीटी नो एक फकड़ो लखवानो छे ते आपणे जोईए। कौंस में जे शब्द आप्या छे ते पहेला जोई लईए तो के मंदिर बनगी कुरान डेरासर अग्यारी कल्पसूत्र बाइबल गुरुद्वार ग्रंथ साहिब त्रिपिटक पेंगोडा अने भगवद गीता। हवे आपणे एनाथी 10 थी 12 लीटी में आ शब्दों उपयोग करी ने लखीशुं। तो के हिंदुओं मंदिर में दर्शन करवा जाए छे श्रीमद भगवद गीता तेमनो पवित्र धर्मग्रंथ छे। मुसलमान लोको कुरान वाँचीने रोज खुदानी बंदगी करे छे तेमनो धर्मग्रंथ कुरान नामे ओळखाय छे। जैन लोको देरासरमां पोताना ईश्वरनी पूजा अर्चना करे छे। जैन साधुओना आचार विचार कल्पसूत नामना ग्रंथमां संग्रहेला छे। पारसीओनुं धर्मस्थान अग्यारीना नामे ओळखाय छे। त्यां पवित्र अग्नि सतत सरगतो राखवामां आवे छे। ख्रिस्तीओना धर्मग्रंथ बाइबल छे। શીખ લોકોનું ધાર્મિક સ્થાન ગુરુદ્વાર તરીકે ઓળખાય છે અને તેમાં ધર્મગ્રંથ ગ્રંથ સાહેબના નામે ઓળખાયો છે। ત્રિપિટક બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે। બૌદ્ધ ભગવાનનું મંદિર પેગોડા તરીકે જાણીતું છે। આવી ગયા બધા શબ્દો, ઉપર જે શબ્દ આપ્યા હતા કૌંસમાં એ બધા જ શબ્દો આવી ગયા છે, આવી ગયા છે ને હા। તો આ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। હવે જોઈએ ટીસ હું સવાલ। પ્રાર્થના ગીત મેળવો અને તમારું મનપસંદ પ્રાર્થના ગીત લખો। શું કરવાનું છે? જે પ્રાર્થના ગીત હોય ને એ તમારે મેળવી લેવાનું અને પછી તમારે લખી દેવાનું। જેમ કે અહીં આપ્યું છે જીવન અંજલિ ઠાજો, તો તમે એવું નહીં કે આજ કોઈ બીજું ગમતું હોય એ પણ તમે લખી શકો છો, બરાબર। પ્રાર્થના ગીત હોવું જોઈએ તે તમારે તમારે લખવાનું છે, બરાબર। અહીંયા આપ્યું છે જીવન અંજલિ ઠાજો એ લખવું હોય તો એ, નહીં તો એના સિવાય તમને બીજું કોઈ મળતું હોય પ્રાર્થના ગીત તે પણ તમે અહીંયા લખી શકો છો। તો અહીંયા આપણું બીજા ચેપ્ટરનું સ્વાધ્યાય પોથી પૂરી થાય છે, બરાબર। હવે જે પણ આપણે પ્રશ્નોના જવાબ જોયા છે એ બધા સ્વાધ્યાય પોથીમાં ભરી દેવાના છે। આવજો વિદ્યાર્થી મિત્રો,